મિત્રો, આજે આપણે ભૂમિતિને લગતી આકૃતિઓની રચના વિશે વાત કરીશું. રચનાને અંગ્રેજીમાં કન્સ્ટ્રક્શન્સ કહેવાય. સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે આપણે રચના શા માટે શીખીએ છીએ. કોઈ પણ નક્કર વસ્તુ બનાવતા પહેલા આપણે તેને એક કાગળ ઉપર આકૃતિના રૂપમાં બનાવીએ છીએ. આ આકૃતિ બનાવવા માટે ભૂમિતિના ઘણા આકૃતિઓ આપણે રચવી પડે. તેવી જ રીતે મકાનના બાંધકામ પહેલા આપણે તેનો પ્લાન બનાવીએ છીએ, તેના માટે પણ ઘણી આકૃતિઓની રચના કરવી પડે. આ ઉપરાંત વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવવામાં પણ રચનાની જરૂર પડે. સૌપ્રથમ આપણે વાત કરીએ રેખાખંડના વિભાજનની. તેને સરળતાથી સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. રેખાખંડ AB આપેલ છે, તેને 2:3 ગુણોત્તરમાં વિભાજન કરો. તો ચાલો જોઈએ આપણે આ રેખાખંડનું વિભાજન કેવી રીતે કરી. સૌપ્રથમ A થી પસાર થતી એક કિરણ દોરો, એ કિરણ AX. હવે A ને કેન્દ્ર રાખીને અને AX ની લંબાઈથી પાંચમા ભાગથી ઓછી ત્રિજ્યા રાખીને એક ચાપ દોરો. તે ચાપ AX કિરણને A1 બિંદુ પરથી કાપે છે. તેવી જ રીતે A1 ને કેન્દ્ર રાખીને અને સરખી ત્રિજ્યા રાખીને બીજી ચાપ દોરો. તે કિરણ AX ને A2 બિંદુ પરથી કાપે છે. આવી જ રીતે બિંદુઓ A3, A4 અને A5 પણ મેળવો. મિત્રો, અહીં આપણે પાંચ ચાપો દોરીને પાંચ બિંદુઓ મેળવ્યા, કારણ કે આપણો ગુણોત્તર 2:3 છે, જ્યાં કે 2+3 બરાબર 5 થાય. હવે બિંદુઓ B અને A5 ને રેખાખંડથી જોડો. ત્યારબાદ A3 થી પસાર થતી એક રેખાખંડ દોરો, જેથી તે A5B રેખાખંડની સમાંતર હોય. આ નવી રેખાખંડ AB ને જે બિંદુએ સ્પર્શે છે તેને નામ C આપો. આમ આ આકૃતિમાં BC અને AC નો ગુણોત્તર 2:3 મળે છે. હવે આપણે વાત કરીએ સમરૂપ ત્રિકોણની રચના વિશે. આમાં પણ આપણે સીધા ઉદાહરણ દ્વારા વાત કરીશું. તમને ત્રિકોણ APQ આપેલ છે, એક તેને સમરૂપ એક તેવું ત્રિકોણ ABC બનાવો કે જેથી ત્રિકોણ ABC ની બાજુઓના માપ ત્રિકોણ APQ ની અનુરૂપ બાજુઓના માપ કરતા 3/5 ગણા હોય. માની લો કે ત્રિકોણ APQ કંઈક આ રીતે છે. મિત્રો, નોંધ લેશો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ APQ માં બિંદુ A સમાન છે, માટે આપણે ત્રિકોણ ABC ને તેવી રીતે રચશું કે જેથી તેની બે બાજુઓ ત્રિકોણ APQ ની બે બાજુઓ સાથે મેળ ખાય. સૌપ્રથમ તો આપણે નોંધીશું કે ત્રિકોણ ABC નો ખૂણો C તે રેખાખંડ AQ પર આવશે, માટે AC અને AQ નો ગુણોત્તર આપણને 3:5 આપવામાં આવેલ છે, જેના પરથી આપણે કહી શકીએ કે AC અને CQ નો ગુણોત્તર 3:2 થાય. આમ આપણે રેખાખંડના વિભાજનની પ્રક્રિયા વાપરીને સી બિંદુ મેળવી શકીએ, જેનાથી AC અને CQ નો ગુણોત્તર 3:2 થાય. હવે સી થી પસાર થતી અને PQ ને સમાંતર એક રેખા દોરો, જે રેખાખંડ AP ને બિંદુ B ઉપર કાટશે. આમ ત્રિકોણ ABC તે એવું સમરૂપ ત્રિકોણ છે કે
જેની બાજુઓના માપ ત્રિકોણ એપીક્યુની બાજુઓના માપ કરતા 3/5 ગણા હોય. માની લો કે આપણને એક બિંદુ અને એક વર્તુળ આપેલ છે, તો આપણે એ બિંદુથી પસાર થતા વર્તુળના સ્પર્શકો કઈ રીતે રચીશું? તેમાં ત્રણ શક્યતાઓ છે. જો બિંદુ વર્તુળની અંદર હોય તો આ બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક મળશે નહીં. કારણ કે વર્તુળના સ્પર્શકોના દરેક બિંદુ હંમેશા વર્તુળ ઉપર અથવા તો વર્તુળની બહાર હોય છે. બીજી શક્યતા તે છે કે તે બિંદુ વર્તુળ પર જ હોય. આ કિસ્સામાં એક સ્પર્શક બનશે. તે સ્પર્શક બનાવવાની પ્રક્રિયા જાણીએ. સૌ પ્રથમ કિરણ સીપી દોરો, ત્યારબાદ પી થી પસાર થતી અને કિરણ સીપી ને કાટખૂણે કાપતી એક રેખા દોરો. આ રેખા જ વર્તુળની સ્પર્શક છે. ત્રીજી શક્યતા તે છે કે તે બિંદુ વર્તુળની બહાર હોય. આ કિસ્સામાં બે સ્પર્શકો બનશે. તો ચાલો તે સ્પર્શક બનાવવાની પ્રક્રિયા જાણીએ. સૌ પ્રથમ રેખાખંડ સીપી બનાવો, ત્યારબાદ સીપી નું મધ્ય બિંદુ શોધો અને તેને નામ આપો એમ. એમ ને કેન્દ્રમાં રાખીને અને એમસી ત્રિજ્યા લઈને એક વર્તુળ બનાવો, જે આપેલ વર્તુળને બિંદુઓ એ અને બી પર કાપે. રેખાઓ એપી અને બીપી બનાવો. આમ રેખાઓ એપી અને બીપી તે બિંદુ પી પરથી પસાર થતી વર્તુળના સ્પર્શકો છે. મારી વાતો ધ્યાનથી સાંભળવા અને સમજવા માટે આભાર.